નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 6 ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી ની અંદર પ્રકરણ 1 માં વરાળ ક્યાંથી મળે છે તેની આપણે વાત કરતા હતા. એના વિશેની આપણે ઘણી બધી વાતો કરેલી અને તેમાં ખોરાકમાં શું શું ભળે છે, ખોરાકમાં કઈ રીતના ખોરાક બને છે અને ખોરાકમાં જે કંઈક ભેળવવામાં આવે છે અને જે ત્યારબાદ જ્યાં ખોરાક નિર્ણય થાય છે તેના સ્ત્રોત વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ થોડું ઘણું આગળ આપણે જોઈએ કે એમાં પ્રાણીઓ, મનુષ્ય પ્રાણીઓ બધા અલગ અલગ પ્રકારના ખોરાક લેતા હોય છે, તો પ્રાણીઓ ખોરાકમાં શું શું લે છે, બરાબર છે, અને તે ક્યાંથી મેળવે છે. તો પ્રાણીઓ તમને પાલતુ પ્રાણીઓ તમારી આજુબાજુમાં તમે ઘણા જોતા હશો, ગાય છે, ભેંસ છે, કૂતરું છે, બિલાડી છે, બરાબર. આ બધા તમે પ્રાણીઓ તમારી આજુબાજુ જોતા હશો અને તેના ખોરાક વિશેની પણ તમને માહિતી હશે, તે શું ખાતા હોય છે, શું પીતા હોય છે, બરાબર, તેની વિશેની તમને પણ માહિતી હશે. તો ઘણા પ્રાણીઓ હોય છે તે ઘાસ ખાતા હોય છે, ઘણા ને અલગ પ્રકારના કીટકો ખાતા હોય, ઘાસ ખાતા હોય છે, એવી રીતના ઘણા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, અલગ અલગ પ્રકારનો ખોરાક લેતા હોય છે. તો પ્રાણીઓ શું ખાય છે? તો મોટા ભાગના પ્રાણીઓ છે તમે જોયા હશે કે ઘાસ ખાતા હોય, ભીલું ઘાસ ખાતા હોય, બરાબર, સૂકું ઘાસ ખાતા હોય. તો એના આધારે પ્રાણીઓ શું ખાય છે, એના આધારે પ્રાણીઓના અલગ અલગ ત્રણ પ્રકાર પડે છે. કયા કયા? તો એક જે ખોરાક લે છે એના આધારે, તો તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તો પેલા પેલા જોઈએ આપણે તૃણાહારી. પછી અમુક
અમુક જે પ્રાણીઓ છે એને પણ પ્રાણી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો ખાદ્ય સામગ્રી તરીકે અલગ અલગ જે સામગ્રીઓ છે એમાં વનસ્પતિમાં આપણે જોઈએ તો ઘણી વનસ્પતિ છે એના ફક્ત પાન, જેમ કે આપણે ભાજી હોય પાલક હોય તો એના પાન આપણે છે એ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી પ્રાણીઓ છે એ પણ ઘાસ ખાતર એના પાન તરીકે ઉપયોગ કરે છે. પછી વનસ્પતિના બીજા ભાગો વિશે વિચારી તો કંદમૂળ, ઘણાના મૂળ હોય છે, જેમ છે અમદાવાદ આપણે ગાજર છે તો એ કંદમૂળમાં આવે છે, બરાબર છે. મૂળા છે એ કેમ આવે છે, કંદમૂળમાં આવે છે, એ આપણે કંદમૂળ તરીકે આપણે એ કંદમૂળ છે એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ઘણા એવા છે કે એના ફળ છે, બરાબર છે, એના ફૂલ છે એ પણ આપણે ખાવામાં અથવા તો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ વનસ્પતિ એ બધી એની સામગ્રી છે, અલગ અલગ વનસ્પતિની અલગ અલગ સામગ્રીઓ છે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો ખોરાક ક્યાંથી મળે છે એની વિશે આપણે વિગતવાર ચર્ચા કરી અને તેનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે અને કઈ રીતે એમાં શું ભેળવવામાં આવે છે તે આપણે જોયું. ત્યારબાદ બીજું પ્રકરણ છે આપણે બીજા વિડીયોમાં જોશું.